મિત્રો આજે આપણે જે સમ વિષય સમજૂતી મેળવવાની જે ખાસ પૂછાતા હોય છે આવા સમ તો ખ્યા ખ્યાલ રાખો કેવી રીતના દાખલાની ગણતરી થાય છે જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર ચાર ભાવનગરની પ્રણવ લિમિટેડ દસનો એક એવા અઢાર લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા કંપનીને વીસ લાખ શેર માટે અરજીઓ મળી હતી તો બાકીના શેર શું કહી દેશે પરત કહી દેશે બરાબર આ યાદ રાખવાનું છે પછી મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને લખ્યું છે ને વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાના શેર અરજદારોને પરત કર્યા છે શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી અરજી વખતે ત્રણ મંગાવ્યા મંજૂરી વખતે અઢી મંગાવ્યા પ્રથમ હપ્તાના બે અને છેલ્લા હપ્તાના અઢી લેખે મંગાવ્યા યોગેશ કે જે સોળસો શેર મંજૂર કરેલ છે જે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી એટલે યોગેશ છે ને એને સોળસો શેર આપણે આ મંજૂર કર્યા હતા તો એને અરજીના ભર્યા મંજૂરીના ભર્યા પણ કેટલા ન ભરી શક્યો તો કે પ્રથમ હપ્તાના છેલ્લા હપ્તાના સોળસો સોળસો ભરી શક્યો પ્રથમ ન ભર્યા હોય એટલે છેલ્લાના ભર્યા હોય નહીં બરાબર તો બેયના ભરી શક્યો નહીં જ્યારે નીલમ કે જે ચૌદસો શેર મંજૂર કરેલા હતા જે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકે તેમ નથી બરાબર એટલે જો અહીંયા મેં લખ્યું છે સોળસો શેર પ્રથમ હપ્તામાં અને છેલ્લા હપ્તામાં સોળસો જે ઓલા યોગેશના હતા એ વધતા નીલમના કેટલા ચૌદસો તો કે કુલ કેટલા થયાનો તો એ એટલા શેર છે ત્રણ હજાર શેર પર છેલ્લા હપ્તાના પૈસા આપણે મળ્યા હોય નહીં બરાબર ત્યારબાદ આ સિવાય બાકીના શેર પાસેથી સમયસર બધી જ રકમ મળી ગઈ હતી યોગેશ અને નીલમને બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી આપી હતી તો અહીંયા મળવાના બાકી હપ્તા આવ્યા બરાબર એટલા મળવાના બાકી છે તો કેવી રીતના આમ નોંધ લખાય અહીંયા બે વિગતો જે નવી આવી કે ભાઈ અરજીઓ વધારે આવી હતી તો એ ખાસ શીખવાનું છે તો સૌ પ્રથમ દાખલો જ્યારે ગણો છો તમે આનો ત્યારે આગળ લખી નાખવાનું કે અરજી વખતે કેટલા ત્રણ બરાબર મંજૂરી વખતે કેટલા તો કે અઢી ત્યારબાદ પ્રથમ હપ્તાના કેટલા તો કે બે અને આખરી હપ્તાના કેટલા છે તો કે અઢી એવી રીતના કુલ કેટલામાં શેર બહાર પાડ્યો દાર્શનની કિંમત દસ રૂપિયાનો બરાબર એમાં જે પ્રથમ હપ્તા વખતે સોળસો શેર પર નોતા મળી શક્યા બીજા હપ્તા વખતે સોળસો શેર પર આખરી હપ્તામાં સોળસો નોંધ મળ્યા ત્યારબાદ નીલમ નામની હતી એને પણ ચૌદસો શેર પર આખરી હપ્તાના એપા નહોતા એટલે એના કુલ થાય ત્રણ હજાર આખરી હપ્તા વખતે ત્રણ હજાર શેર પર પૈસા મળ્યા હોય નહીં બરાબર તો આ સૌ પ્રથમ પહેલાં લખી નાખવું તમારે વિગત અને પછી દાખલાની ગણતરી કરવી તો સૌ પ્રથમ પહેલી શરૂઆત જે આપણે કરીએ છીએ એ પ્રમાણે એ લખાય છે એટલે તમારે ફોર્મેટ બનાવી નાખવાનું છે જોઈ શકો છો અહીંયા મેં ફોર્મેટ રેડી કરીને રાખેલું છે પ્રણવ લિમિટેડના ચોપડામાં આમ નોંધ બરાબર તારીખ વિગત ખાપા અને ઉધાર જમા તો તારીખની અંદર પહેલી જ અહીંયા તારીખ તો આપેલી નથી હોતી એટલે ક્રમ આપણે આપી દઈએ છે પહેલી પહેલી આમનો લખીએ શું થાય છે તો કે પહેલાં છે ને કુલ વીસ લાખ શેર પર આપણને શું થયું હોય અરજી આવ્યું એટલે એટલે વીસે વીસ લાખના આપણને પૈસા મળ્યા હોય તો પહેલું શેર અરજી વખતે પૈસા મળે ત્યારે શું આમ નોંધ કરતા હતા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે હવે કેટલા શેર આવ્યા હતા અરજી વખતે તો કે વીસ લાખ અને અરજીના કેટલા હતા તો કે અરજીના ત્રણ લેખે નાણાં મળ્યા તેના બાબત જેમાં આ લખી શકો છો જે બોલું છું ને તો કુલ કેટલા મળ્યા હોય અરજી વખતે સાઠ લાખ રૂપિયા આપણને મળ્યા હોય છે બરાબર તો આગળ જઈએ એના પછીની આમ નોંધની અંદર હવે આ અરજી વખતે નાણાં મળ્યા હવે શું કરશું તો કે શેર અરજીના નાના શેર મૂડી ખાતે લઈ જઈશું અને બાકીના જે વધારાના શેર કેટલા આવ્યા હતા અઢાર લાખ જ મંજૂર કર્યા હતા ને તો બે લાખ શેર છે એ આપણે શું કરીશું પાછા મોકલી દઈશું તો શું થાય તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર બરાબર કારણ કે અરજીના નાણાં ક્યાં લઈ જઈએ છીએ મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે વધારાના નાણાં પરત કરો એટલે બેંક શિલ્લક ઘટે એટલે બેંક ઘટે એટલે જાય એટલે જમા ખાય બેંક ખાતે બરાબર તો કુલ કેટલા આપણે પૈ રકમ કેટલી આવશે તો જુઓ સાઠ લાખ હતા તો સાઠે સાઠ લાખ આપણે શું થાય ઉધાર થાય હવે અહીં બેંક ખાતે કેટલા શેર પરત કરવાના થાય બે લાખ બરાબર અને ત્રણ લેખે આપણે મળ્યા હતા એટલે ત્રણ દૂને કેટલા થશે છ લાખ રૂપિયા આપણે પરત કરશું અને બાકીના તફાવતથી મેળવો તમે એટલે અહીંયા તફાવતથી કેટલા આવી જાય સાઠ લાખમાંથી છ લાખ માઇનસ કરો એટલે ચોપન લાખ અને એ મેળવવો હોય તો આવી રીતના મળે અઢાર લાખ જે શેર હતા કે નહીં આપણે એના ગુણ્યા ત્રણ લેખે ગુણાકાર કરો એટલે ચોપન લાખ થઈ ગયા તો આવી રીતના આમની અંદર આ વિગત નવી આવી પરત કરીએ છીએ બાકીના નાણાં તે બેંક ખાતે જશે બરાબર ત્યારબાદ આ અરજીનું કામ પૂરું થઈ ગયું હવે ત્રણ નંબર નિયમનો મંજૂરીના નાણાં લેણાં થાય તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે શું થશે ઉધાર થશે અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા હવે દર વખતે તમે કેટલા મંજૂર કરેલા રાખેલા છે બાકીના પરત કરી દીધા એટલે હવે અઢાર લાખ શેર ધ્યાનમાં લેવામાં આવશે અને મંજૂરીના કેટલા હતા તો કે બે પોઈન્ટ પચાસ રૂપિયા મંજૂરીના શેર દીઠ કેટલા આપણે મંગાવ્યા હતા મંજૂરી વખતે બે પોઈન્ટ પચાસ તો અહીંયા આવશે પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ લાખ બરોબર પિસ્તાલીસ લાખ રૂપિયા ત્યારબાદ આ હવે શું થાય મળે તો બેંક સિલક વધે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે મંજૂરીના નાણાં મેળા તેના કેટલા તો કે પિસ્તાલીસ લાખ જે હતા એ પૂરેપૂરા ઉધાર અને પિસ્તાલીસ લાખ જમા ખ્યાલ આવ્યો હવે એવા આપણે પ્રથમ હપ્તામાં હવે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રથમ હપ્તાના નાણાં શું થાય લેણા થાય તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે શું થશે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે તો કુલ કેટલા શેર મંગ થાય તો કે અઢાર લાખ શેર પર બે રૂપિયા લેખે પ્રથમ હપ્તાની રકમ એટલે છત્રીસ લાખ રૂપિયા લેણા થાય બરાબર તો હવે છત્રીસ લાખ લેણા થાય તેની પછીનું આમનું શું આમનો આવતી હતી તો કે છત્રીસ લાખ શેરના પૈસા મળે એટલે કે પ્રથમ હપ્તાના પૈસા મળતા હતા તો મળે એટલે શું કરતા હતા બેંક ખાતે શું કરતા હતા ઉધાર કરતા હતા બરાબર હવે અહીંયા આપણે જોયું કે ભાઈ પ્રથમ આ વખતે સોળસો શેર પર પૈસા મળતા નથી એટલે મળવાના બાકી છે તો મળવાના બાકી આવે એટલે આપણે શું કરતા હતા યાદ રાખવાનું કે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરીએ તો મળવાના બાકી હપ્તા ખાતે શું થાય ઉધાર થાય તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર આ ઉધાર હતું એ તો સેમ જ રહેશે શેર પ્રથમ હપ્તા ખાતે બરાબર હવે રકમ લખવાની છે તો કુલ છત્રીસ લાખ ઉધાર હતા ને પ્રથમ હપ્તાના તો છત્રીસ લાખ શું થઈ જાય અહીંયા છત્રીસે છત્રીસ લાખ જમા થઈ જાય હવે મળવાના બાકીના કેટલા શેર હતા પ્રથમ મંજૂર પ્રથમ હપ્તા વખતે સોળસો અને કેટલા હતા પ્રથમ પ્રથમ હપ્તાનો ભાવ બે બે રૂપિયા તો સોળસો ગુણ્યા બે એટલે બત્રીસો થઈ જાય હવે અહીંયા કેટલા વધે તો કે અઢાર લાખમાંથી તમે બાદ કરો એટલે અહીંયા આવે સત્તર લાખ હજાર ને ચારસો ગુણ્યા બે બરાબર એટલે અહીંયા આવશે છન્નું હજાર આઠસો ખ્યાલ આવ્યો તો આવી રીતના આપણે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરીને આમ નોંધ લખવાની થાય હવે આ પ્રથમ હપ્તાનું પૂરું થઈ ગયું બરાબર તો હવે શું આવશે તો કે આખરી હપ્તો એવી જ રીતના તો હવે એમાં ધ્યાન આપો એન પછીની આમનો સાત નંબર ઇક્વિટી શેર આખરી હપ્તાના પૈસા શું થાય લેણા થાય તો કે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે કુલ તો શેર જે છે એ જ રાખવાના છે ભાઈ અઢાર લાખ ગુણ્યા ઇક્વિટી શેર આખરી હપ્તાના કેટલા હતા તો કે અઢી રૂપિયા તો ગુણાકાર કરો એટલે પિસ્તાલીસ લાખ રૂપિયા જે છે એ શું થશે લેણા થશે પિસ્તાલીસ લાખ લેણાં થશે ત્યારબાદ શું થાય મળે તો મળે ને ક્યારેય મળવાના બાકી હપ્તાનું આવે એ યાદ રાખવાનું બરાબર તો મળે એટલે બેંક શિલ્લક વધે એટલે બેંક ખાતે ઉધાર આગળની આમદૂન કરીને એ જ રીતે પ્રથમ હપ્તાની મળવાના બાકી હપ્તા એવા છે ભાઈ આખરી હપ્તા વાક્ય તો કે હા કેટલા તો કે મળવાના બાકી હપ્તા ખાતું શું થાય તો કે મળવાના બાકી હપ્તા ખાતે મળવાના બાકી ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે બરાબર તો કુલ છેલ્લા હપ્તા ખાતે કેટલા અહીં ઉધાર જેટલા કરાય એટલા તો અહીં જમા કરી જ દેવાના બરાબર હવે અહીં રકમ લખવાનું ખાસ ધ્યાન તો કેટલા શેર હતા સોળસો જે હતા એ કોના હતા જે આગળનો ભાગીદાર હતો શેર હોલ્ડર હતો એના અને બીજા ચૌદસો એટલે કુલ કેટલા થાય સોળસો પ્લસ ચૌદસો એટલે ત્રણ હજાર થાય ને આખરી હપ્તા ત્રણ હજાર શેર પર પૈસા ન આ આખરી હપ્તાના કેટલા છે તો કે બે પોઈન્ટ પાંચ તો કુલ કેટલા ન મળ્યા હોય પંચોતેરસો રૂપિયા ન મળ્યા અહીંયા બીજા મેળવ્યા હોય તફાવતથી ડાયરેક્ટ તમે લખી શકો છો અને તફાવતથી ન લખવું હોય તો આ રકમ કેવી રીતના આવે તો કે અઢાર લાખમાં ત્રણ હજાર બાદ કરો એટલે કેટલા આવે છે સત્તર લાખ સત્તાણું હજાર ને ગુણ્યા આખરી હપ્તાના કેટલા છે અઢી રૂપિયા તો એટ આ રકમ તમને મળી જશે તો થઈ ગયું ભાઈ આખરી હપ્તા સુધી હવે શું દાખલામાં લખ્યું હતું કે આખરી હપ્તાની રકમ છેલ્લે મળી ગઈ તો એટલે મળવાના બાકી હપ્તાની રકમ શું હતી જે હતી એ મળી ગઈ તો એની આમનો આપણે શીખી ગયા મળે એટલે બેંક ખાતે શું કહી દેવાનું ઉધાર કરવાનું તે મળવાના બાકી હપ્તા ખાતું ઉધાર થયું હતું હવે મળે એટલે શું કહી દેવાનું જમા કરી દેવાનું તે મળવાના બાકી હપ્તા ખાતે બરાબર તો કુલ કેટલા હતા તો કે આ પંચોતેરસો આના એટલે એ પંચોતેરસો આપણે કરવાના બરાબર અને આગળના મળવાના બાકીના કેટલા હતા બોતેર બત્રીસો એટલે કુલ કેટલા મળે દસ હજાર ને સાતસો ઉધાર દસ હજાર સાતસો જમા અને છેલ્લે આપણો આ બધી વિગત આવી ગઈ એટલે નીચે કરવાનો કુલ સરવાળો જે અહીંયા તમારે લખી નાખવાનો બરાબર બંને બાજુનો સરખો આવશે આપણો તો ખાસ આમદોનની રકમ કેવી રીતના આવી છે એ યાદ રાખવાનું હતું તમારે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જે દાખલો સમજાય છે એની જેવો તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે સ્વાધ્યાયનો દાખલા નંબર છ અને સાત જે છે એ આના જેવા બંને દાખલા છે બરાબર તો ન ખ્યાલ આવે તો કોમેન્ટ કરીને તમે ક્વેશ્ચન પૂછી પણ શકો છો અને જે વિદ્યાર્થીઓ પાસે બુક નથી એના માટે હું અહીંયા રકમ દર્શાવી દઉં છું જેથી કરીને એ દાખલાની ગણતરી કરી શકે બરાબર તો દાખલા નંબર જે છ કીધું છે એનો સ્ક્રીનશોટ પાડી લેવો તમારે અને દાખલાની રકમ લખીને પછી દાખલાની પ્રેક્ટિસ કરવી બરાબર અને ત્યારબાદનો જે છે એ સાત નંબરનો પણ એની જેવો જ છે તો એ પણ દાખલો પ્રેક્ટિસમાં સોલ્વ કરવો વિદ્યાર્થી મિત્રો ખાસ તો આશા રાખું છું જે સમજૂતી આપી છે એ ખૂબ જ સારી એવી સમજાણી છે જો સમજાણી હોય તો ધોરણ બારના વિદ્યાર્થીઓને પણ આ ખાસ ઉપયોગી છે અને કોલેજના વિદ્યાર્થીઓને પણ ખાસ ઉપયોગી છે તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વિડીયોને વધુને વધુ શેર કરો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ